દિવસે લોકો વાહનોની ખરીદી કરી રહ્યા છે. પરંપરાગત રીતે આ દિવસને વાહન ખરીદી માટે શુભ માનવામાં આવે છે, ત્યારે વહેલી સવારથી જ લોકો સોના ચાંદીની સાથે વાહનોની પણ ખરીદી કરતા જોવા મળ્યા. બજારોમાં સોના ચાંદીની સાથે સાથે કારની ખરીદીનો ક્રેઝ પણ જોવા મળ્યો. એટલું જ નહીં, શોરૂમના માલિકને મતે ગત વર્ષ કરતા આ વર્ષે કાર સહિતના વાહનોની ખરીદીમાં તેજી જોવા મળી છે. આજે વહેલી સવારથી સોના ચાંદી અને કારની ખરીદીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને વાહનોની ખરીદી માટે આ દિવસને શુભ માનવામાં આવે છે, વણ જોયેલું મુહૂર્ત માનવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં આજે વહેલી સવારથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. શોરૂમના માલિકોનું માનીએ તો ગત વર્ષ કરતા આ વર્ષે કાર સહિતના વાહનોની ખરીદીમાં તેજી જોવા મળી છે. સેલ્સ આ વખતે ઘણું સારું છે. દિવાળી ઓબ્વિયસલી એક ઓસ્પિશિયસ ફેસ્ટિવલ છે, ઓફકોર્સ તો એના માટે લોકો ઘણી તૈયારી પહેલાંથી જ કરી લે છે. આજે પણ ધનતેરસ છે એટલે વધારે પડતી તમે જોશો કે ડિલિવરી ઘણી બધી થઈ છે. એ પ્રમાણે પર્સન્ટેજ વાઇઝ તો ઓબ્વિયસલી ઘણું બધું ડિફરન્ટ રહે છે, બટ ડિપેન્ડિંગ ઓન સેલ્સ આજે જોવા જઈએ તો લાસ્ટ યર કરતાં થોડું ઘણું વધારે સારું રહ્યું છે. આ વખતે દિવસે જયારે સોનું ચાંદી લોકો ખરીદતા હોય છે ત્યારે સાથે જ કારની ખરીદીમાં પણ માહોલ બનતો હોય છે. સાથે જ આપ જોઈ શકો છો જે રીતે કે આ વખતે જમીન ખરીદીની સાથે સાથે જે કારની પણ લોકો ખરીદી કરી રહ્યા છે, અને એક પ્રોપર્ટી કહી શકાય એવી કારની પણ લોકો ખરીદી કરતા હોય છે. ત્યારે ખાસ કરીને ધનતેરસના દિવસે જે વણજોયું મુહૂર્ત હોય છે, જે જોયા વગરના જે લોકો ખરીદી કરતા હોય છે, આવી જ રીતે આવા પ્રકારની જે કારો હોય છે.